એક તરફ સૌરાષ્ટ્રમાં મેઘો તાંડવ મચાવી રહ્યો છે અને લોકો હવે આ રૌદ્ર સ્વરૂપને પગલે વરસાદ બંધ થવાની પ્રાર્થના કરી રહ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પોતાના પરસેવાથી સિંચવેલા ચોમાસુ વાવેતરની કિંમતે પણ વરસાદની માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસું શરૂઆતથી જ નબળું રહ્યું હતું અને તેના લીધે વારંવાર નુકસાની થાપ ખાઈ રહેલા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા હતા

ત્યારે આપણી સાથે આવા જ ખેડૂતો જોડાયા છે કે જે નુકસાની ભોગવીને પણ વરસાદની આશા લઈને બેઠા છે જે શું નામ છે આપણું અત્યારે ચોમાસું ખેતીમાં તમને કેવા પ્રકારનું નુકસાન થયું છે મારું નામ મોહનભાઈ સોલંકી પાછોતરો વરસાદ આવ્યો પણ જે વરસાદ આવે છે એમાં શાકભાજીમાંય નુકસાન છે મગફળીમાંય નુકસાન છે પણ અમારે સિઝન ભલે નુકસાન થાય અમે વેઠવા તૈયાર છીએ પણ બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રણ બંધો આવેલા છે બંધ સંપૂર્ણ ભરાય અને બનાસ નદીને જીવિત કરે અને પાણીના તળ ઊંચા આવે એવી ભગવાનને પ્રાર્થના છે કેમ કે બનાસકાંઠા જિલ્લાની અંદર બારસોથી ચૌદસો ફૂટના બોર થઈ ગયા છે દિવસે ને દિવસે તળ ઊંડા જાય છે વરસાદ આવે તોય અમે એમ જ મગ સહન અમારો પાક નષ્ટ થાય સહન કરવા અમે તૈયાર છીએ કેમકે આવનાર સિઝન અમે લઈ શકીએ તેવી પોઝિશનમાં નથી જે લઈએ છીએ નવા નવા પાકને જે ઉત્પાદન આવે છે એ ખર્ચા અમે બોરની અંદર કરીએ છીએ તો ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ જામનગરની અંદર જે પાણીનું પૂર આવ્યું અને જે પાણી રેલમછેલથી હોય એવું બનાસકાંઠા જિલ્લાની અંદર ભગવાનને પ્રાર્થના કરું છું કે બંધ છલકાઈને નદીઓ વહેતી થાય એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે આપણી સાથે અન્ય એક ખેડૂત પણ જોડાયા છે કે જેઓ પણ જણાવી રહ્યા છે કે તેમણે પણ આ વર્ષે ચોમાસું વાવેતર જે કર્યા બાદ પાછું પાછોતરા વરસાદના કારણે નુકસાન થયું છે પરંતુ તેઓ પણ આશા રાખી રહ્યા છે કે ભલે નુકસાન થાય પરંતુ વરસાદ આવવો જોઈએ શું નામ છે આપણું મારું નામ ચંદુજી પિલડિયા ચંદુજી વાત કરીએ તો આ ચોમાસું વાવેતર તમે જે કર્યું હતું એમાં પાછોતરા વરસાદના કારણે તમને કેટલું નુકસાન છે પાછોતરા વરસાદ નુકસાન તો છે જ મગફળીમાં ફૂગ આવી ગઈ છે શાકભાજી બગડી છે પણ એનો વધો નથી જો અમારા જે ડેમો છલકાય અને નદી ચાલુ રહે તો અમારા તળ ઊંચા આવશે બાકી ખેડૂતો ખેડૂતો દર વર્ષે ખર્ચા કરવા પર જેવું થાય ખાસ કરીને વાત કરીએ કે તમે નુકસાન સહન કરીને પણ વરસાદની અપેક્ષા રાખી રહ્યા છો હા સો ટકા જ્યાં હતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે તેમને વરસાદના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન ભોગવવા માટે તેઓ તૈયાર છે પરંતુ વરસાદ ચાલુ રહેવો જોઈએ એટલે કે તેમની માંગ છે કે જેવો વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે તેવો વરસાદ પણ બનાસકાંઠા જિલ્લામાં પડે તો જ આ ખેડૂતો આગામી સમયમાં શિયાળું અને ઉનાળું વાવેતર કરી શકે તેવી શક્યતાઓ છે કારણ કે જો તેમ નહીં થાય તો પાણીના તળ ખૂબ ઊંડા જશે અને તેનાથી ખેડૂતોની ખેતી ખૂબ જ મોંઘી થઈ જશે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા